ફલસાણાના પારેખ એવરેસ્ટ નજીકથી પોલીસે નકલી મસાલા, વોશિંગ પાવડર અને સાબુનો મોટો જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી 3.66 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. મળતી માહિતી મુજબ સુરત પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બાતમી આધારે પલસાણાના પારેખ એવરેસ્ટ નજીકથી બે શખ્સોની ધરપકડ કરી છે. આ શખ્સો પાસેથી પોલીસે રૂપિયા 3.66 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ બંને શખ્સો પાસેથી પોલીસે એવરેસ્ટ મસાલાના 2400 નંગ પેકેટ, લાઇફબોય સાબુ, સફ એક્સેલનો નકલી પાવડર પણ મળી આવ્યો હતો. મનોજ સિંહ નામનો એક માણસ એવરેસ્ટના નકલી મસાલા સાથે આવનાર છે, જે બાતમી હકીકતના આધારે એ લોકોએ સ્થળ ચકાસણી કરી અને વેરીફાઈ કરતા તે લોકોને 3,68,592 નો ટોટલ મુદ્દામાલ, મસાલા અને સાબુ બધું મળીને મળી આવેલો છે. આ મુદ્દામાલના આધારે બે ઈસમોને અરેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં એક મનોજ સિંહ નામનો માણસ છે અને એક અશરફ મેમણ નામનો માણસ છે. પોલીસે પૂછપરછ કરતા જણાવ્યું હતું કે આ શખ્સો બહારથી નકલી માલ મંગાવી સુરતમાં વેચતા હતા, જ્યારે આ બંને શખ્સોને માલ વેચનાર સુરતના અશોક મારવાડી નામના ઈસમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. હાલ પોલીસ આ નકલી મસાલા ક્યાંથી અને કોની પાસેથી મંગાવતા હતા અને કોને વેચતા હતા, તેમજ કેટલા શહેરમાં નેટવર્ક ચાલી રહ્યું છે તે અંગેની પૂછપરછ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે અનેક વખત ભાવતાલની રકઝકમાં કે ઓનલાઈન શોપિંગની ઓફરમાં સસ્તા ભાવે મળતી વસ્તુઓ ખરીદવા બાદ લોકો લલચાઈ જતા હોય છે, પરંતુ આ પ્રકારે ઝડપાયેલા ડુપ્લિકેટ માલના કારણે સસ્તી બ્રાન્ડેડ ચીજો સામે લાવવાના સવાલ ઉભા થઈ રહ્યા છે. અશ્મિતા પટેલ સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.